मुंद्राની જિંદાલ કંપની સામે અનેક મુદ્દે ધરણા પર બેઠેલા યુવાનની તબિયત લથડી, ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી અપાઈ. મારો નામ સામજીલા કાસોદમ, ગામ નાના કપાયા, તાલુકો મુંદ્રા, કચ્છ. નાના કપાયા બોરણા ગામ પંચાયતના સભે અને ગામજનો અને કંપનીમાં કામ કરે છે એ અમે આજે સાથે મળી અને તારીખ 25 તારીખથી 2 તારીખ સુધી અમે ધારણામાંથી હતા. 8 દિવસમાં કંપનીવાળાનો કે તંત્રનો પેટમાં પાણી ન હાલ્યો, અમારી કોઈ પૂછા કરી નહીં. તો અમે 3 તારીખે 5 જણા અનશન માટે ઉતર્યા. 4 તારીખનો 2 જણાની તબિયત લથડી અને તાત્કાલિક અમે આરોગ્ય તંત્રમાં ફોન કર્યો ને આરોગ્ય તંત્રવાળા 108 આવ્યા અને 2 જણાને લઈ ગયા. 2 જણાનું નામ શું છે? નામ છે એક મૂરજી સાયા ગઢવી અને ખમુ આશા પાતારિયા. એની અત્યારે દવા ચાલુ છે ને એની તબિયત હજી ગંભીર છે. એટલો બધી હદ પહોંચી ગયા છે તો તંત્ર અને ગામવાળાનો પેટમાં પાણી હાલતો નથી. આમાં અત્યારે કેટલા જણા અનશન ઉપર છે? અમારા અત્યારે અનશનમાંથી અત્યારે અહીંયા 5 જણા છે અને 3 જણાને 4 દિવસ થઈ ગયા છે. 2ની તો તબિયત બહુ જ ખરાબ છે અને 2 જણા જોડાણ છે અહીંયા બધા અનશનમાંથી. હજી 2 ઉહા છે અને 5 જણા અહીંયા છે. અને અમારી માંગણી હતી કે નાના કપાયા અને બોરાણાના આજુબાજુવાળા ગામડિયાના અમારા લોકો જે કંપનીમાં કામ કરે છે, નોકરી કરે છે, એને છેલ્લા 19 વર્ષથી કરી કોઈ 18 વર્ષનો કરે છે નોકરી, કોઈ 14 વર્ષ થયો, 10 વર્ષ થયો, એને 2 વર્ષ થયા છે. એને અવારનવાર હું એ લોકો સાથે મીટિંગ કરી બે સાહેબોને બેસાડીને કે તમે આ લોકોને કંપનીમાં રોલમાં નોકરીમાં કરી લો તો અમને એવા આશ્વાસન આપે કરે નહીં. 2 વર્ષ પહેલાં કંપનીમાં રોલમાં કર્યા 81 માણસ બતાવે છે પણ આમ તો 150થી 12 છે. ત્યારે 81 માણસના કંપનીમાં રોલમાં એ લોકોને લીધો તો મને ખબર નહોતી કે અમારા ગામવાળા માણસને એકને નથી લીધો. જે લીધે તો આજે અમારે આ કરવું ન પડે સાહેબ. મારી 20 વર્ષની સરપંચની સેવાની મારી ક્રેડિટ્સ પૂરી થઈ ગઈ છે. આજે 20 વર્ષ થયા હું સરપંચ અમે પંચાયતમાં છીએ અને અમારા 2 માણસો માટે અમારે જિંદાલ કંપનીને સામે ઘેટ માટે ઉપવાસ બેસવું પડે એ કેટલી મોટી વાત કહેવાય. એવી રીતે કીધું કે ભાઈ તમે બધાને રોલ મેં કર્યો તો 1-2 કપાયાના કામ ન લીધા કે અમારા હાથમાં નથી, ઉપર છે કંઈ અમને આવે તો અમે કરી શકીએ ને કાંઈ ન કરી શકીએ. તો મેં કીધું પૂછો એમ કરીને આજે 3 વર્ષ નીકળી ગયા. 3 વર્ષ મેં નાના કપાયાના માણસોને એક પણ કંપનીના રોલમાં કર્યો નહીં. તારીખ 16 મહિનો 3 ત્યારે તમામ પ્રશાસનને, સરકારી કર્મચારીઓને, તમામને અને કંપનીને પણ એડી રજિસ્ટરથી મોકલ્યો. એની એડી રજિસ્ટરની ટપાલીની પરચી સ્લીપ પણ અમારા ઘરે મોજૂદ છે. એમાં 15 દિવસની મુદત લખી હતી જે તમે 15 દિવસમાં અમને કોઈ હા નાનો જવાબ નહીં દો તો અમે ધારણા માટે બેસશું અને ઉપવાસ કરશું. તો એ કોઈ પણ જવાબ દીધો નહીં. પછી કોરોના વધી ગયો આપણા દેશ માથે, વિશ્વ માથે, લોકો માથે અંબ તૂટી જાય એવી મુસીબત, કુદરતી મુસીબત આવી ગઈ. એમાં મારા દિલથી થયો જે આવો આપણે ખોટો ન કરીએ, અત્યારે આપણે નહીં બેસીએ, કોરોના પૂરો થઈ જશે અને સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે જ્યારે મંજૂરી મળશે ત્યારે બેસશું. પછી અમે 25 તારીખનો અમને મંજૂરી મળી અને સરકારના નિયમ પ્રમાણે અમે ઉપવાસ માથે બેઠા, ધારણા માથે બેઠા અને 3 તારીખથી અમરણ ઉપવાસ માથે બેઠા. તોય પણ આજ સુધી કોઈ પણ કર્મચારીનો જિંદાલ કંપનીનો પેટમાં પાણી નથી હાલ્યો. તો ગંભીર બાબત છે અને આ જે કંપની તાત્કાલિક એનો નિર્ણય નહીં લે તો અમારા લોકોનો નિર્ણય છે. હજી પણ એનાથી જલદ આંદોલન થશે. અમારી માંગ સૌથી પહેલાં લખાણમાં પણ અને મોઢેથી પણ અમારા 10-12 જણા જે લોકો છે આજુબાજુ ગામડિયાના ને અમારા ગામના, એને કંપનીના રોલમાં લઈએ અને દર વર્ષે જે સરકારના નિયમ પ્રમાણે પગાર વધારો થાય એ કરીને જ્યાં જેવો કામ કરતા હોય જેવો જાણે એ. અને અમે એવું નથી કહેતા કે એને એરસીના રૂમમાં બેસાડી દે અને કોમ્પ્યુટર હાથમાં દઈ દે
અને અમારે આ લોકોનો વિશ્વાસ નથી આવતો. ઘણા વખત એવા હતા, આજ 3 વર્ષમાં મત તૂલી દઉં કે અમે આજ કરશું ને કાલ કરશું પછી કરશું ને એ ભલે, પણ સાહેબ એને ડ્યુટી 12 કલાકની કરાવે છે અને પગાર 11,000થી ઉપર આપ્યો નથી, પગાર 8 કલાકનો જ આપે છે. તો અવર ટાઈમનો 4 કલાકનો પગાર ક્યાં ગયો? હાલો ભલે આપણે સમજીએ કોન્ટ્રાક્ટરમાં છે, ગવર્મેન્ટનો રૂલ છે, પણ ગવર્મેન્ટનો આ રૂલ નથી. 1919 વર્ષ કંપનીના રૂલમાં ન કરે એવો ગવર્મેન્ટનો રૂલ નથી. આ લોકો 1919 વર્ષ થઈ ગયા ને આજે 8,000 રૂપિયા પગાર આપે તો સાહેબ ઘર કેમ ચાલે? આવી મોંઘવારીમાં એક તો કોરોનાની મહામારી, પોતાના પગાર ઓછા કરાવે ને કંપનીને ઘૂરતા હોય તો 2-2 લાખને 50-50 હજાર રૂપિયા છે એ ઓછો કરે કંપનીને ઘૂરાય અને ગરીબ માણસને પગાર કરાવે. અમારી લડાઈ છે એ સત્યની છે, સત્યની રહેશે. એ લોકોના જે કંપનીવાળાના અમુક સાહેબના જો વિચાર છે, અમારે કંપની સાથે કોઈ વાંધો નથી. પહેલાં બીજા જાદવથી આગળ સાહેબ હતા, એક પણ કોઈ ફરિયાદ હોય તો કીએ. આજની સુધી અમે ક્યારેક કંપની સામે કાંઈ કર્યો નથી. કંપની અમને નુકસાન દીધી છે પણ અમે કંપનીને નુકસાન 12 દિવસ થયા. કોઈ પણ એક માણસને ક્યાં કાંઈ કીધું હોય એવો બતાવે, અમારો ગાંધીચંદ માર્ગ અપનાવીએ છીએ અને આપણા ભારતના સંવિધાનને બંધારણને સાથે લઈ ને એ રીતે અમે હાલીએ છીએ. અને બીજો જાદવ સાહેબને હું કહેવા માગું છું કે સાહેબ તમે તો મેનેજર છો, કંપનીના મેનેજર છો, તમારે કાંઈ વિચારવું પડે કે હું શું કરી રહ્યો છું અને ગરીબ માણસોનું હું શોષણ કરી રહ્યો છું. એ વસ્તુ સારી છે, તમારો થોડો કંપનીમાં સારું લાગે તેમાં તમે ગરીબો માથે રાખો છો. કે જિંદાલના કંપનીના કોઈ પણ વડીલ નાનાથી કરી મોટો 5 મિનિટ માટે અમારી કને અમારી જે વાતો અમે રાખેલ કંઈ મોટી વાત તો રાખેલ નથી. નાની નાની એક વાત છે એ સામે આવે, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય છે. તમે તમારા દીધાલ માણસોએ શું કામ કર્યું છે? એ અફવા રહે, ગામની બહાર રહે, ગામની કોઈ દી અંદર આવતા નથી. 12 મહિનામાં એક વાર આવે છે ને હું તમારા માધ્યમથી મીડિયાના એક એને કહેવા માગું છું, એ ગામ અગર પોતાના કહેતા હોય તો ગામના છોકરાને સ્કૂલના બારે ગામના પરિવર્તનના બારામાં વિચાર કરે, ખોટી અફવા ન ફેલાવે. અને આવી રીતના બીજી વાર અફવા ફેલાવશે તો 12 મહિનામાં જે એનું આવવાનું છે એ પણ અમે બંધ કરાવી નાખશું. આ 6 તારીખ હું જિંદાલના મોડેલોને વિનંતી કરું છું કે યાદવ સાહેબ જ્યાં સુધી એ છે અમારા નાના શું કે ગામનો કોઈ પણ માણસનું ગામનો તો ઠીક કોઈ માણસનો વિકાસ નહીં થાય ને ગામનો. આજથી થોડા દિવસ પહેલાં મારો છોકરો 12 વર્ષ નોકરી પહેલાં પણ કરી ચૂક્યો હતો, આઈટીઆઈ કરેલ છે. ગામ માટે અમે છોકરાને સારી રીતે પરિવાદ કર્યો, ભણાવ્યો ગણાવ્યો. આજ અમે વિશ્વાસ હતો કે કંપની જિંદાલ અમને ના લીધો કાંઈ નહીં, અમારા છોકરાનું ભવિષ્ય જિંદાલથી સારું થશે. અમને એવો વિશ્વાસ અપાવો, યાદવ સાહેબને કાઢો અને કોઈ સારા ઓફિસરને હલાવો જ્યાંથી યાદવ સાહેબ અમારી ગાયો ભૂખી મારે. અમારા માણસને તો મૂકો સાહેબ, અમારા ગાયોના ચારામાંથી કાઢી લીધું છે. અને 7 તારીખના અમારો આ વિડિયાનો જવાબ હું ખાલી સાહેબના જિંદાલ મોટા ઓફિસરોને જ કહું છું કે સાહેબ અમારો વિશ્વાસ કરો, ગામમાં આવીને તમે જુઓ કે અમને શું આપ્યું હોય. અને કાં સાહેબ એની કને તમે 7 તારીખના 7 વાગ્યા સુધી એના કોઈ પણ પ્રૂફ એની કને હોય અને 5 રૂપિયાનો આજ મા સાહેબ કોઈ કીટ આપ્યો તો એને તો વિડીયો બનાવીને ક્યાંથી ક્યાં પહોંચાડે કે મેં 100 રૂપિયાનું આપ્યું.